ક્યાંક ને ક્યાંક નવા અવસરો મળતા લાગે સુખાકારી વધતી લાગે હૃદયની લાગણીઓ જેને કહી શકાય લાગણીના દરિયામાં ડૂબવું નહીં અન્યથા હાનિ થઈ શકે એટલે કે કોઈની વાતોમાં લાગણીઓમાં આવી અને નુકસાન પહોંચી શકે છે આજે તમારે કફ શરદીના બીમારીથી ધ્યાન રાખવું પડે તો આજે શું કરું શું કરું આજે તમારે ખાસ કરીને હરિઓમ ઓમ સત જય ગુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક જોમ જુસ્સો વધતો લાગે જોમ જુસ્સા સાથે કરેલા કાર્યોમાં ક્યાંક સફળતા મળતી લાગે અને ટૂંકી મુસાફરીના યોગો બને તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે સદ્ધરતા આર્થિક રીતે વધતી લાગે ક્યાંક ને ક્યાંક દાંત દાંત ગળાના દર્દોથી સાવધ રહેવું અને કોઈ પરિવારમાં નવી સમાચાર મળી શકે તો આજે તમારે શું કૃષ્ણ ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે ક્યાંક ને ક્યાંક પતિ પત્નીમાં પ્રેમા લાભ વધે અને વૈવાહિક વાતચીત આગળ વધે તો આજે તમારે શું કરવું શું કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક બેચેની ઉંચાણ જુદાભરી સ્થિતિ રહે તો ક્યાંક પાણીજન્ય બીમારીથી સાચવવું રહે અને કોર્ટ કચેરીના કાર્યોમાં સાવધ રહેવું આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે ધારેલા કાર્યો પાર પડે મિત્ર વર્તુળથી લાભ રહે અને આકસ્મિક કોઈ ધન લાભ થાય તો આજે તમારે શું કરું શા કરો આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરી હવે આજના આ એપિસોડમાં ખાસ કરીને ગુરુ વિશે તો ગુરુ મીન રાશિમાં સ્વગ્રહી ધનુ રાશિમાં સ્વગ્રહી અને જેને કહી શકાય કે કર્ક રાશિમાં ઉંચના બને છે જ્યારે મકર રાશિમાં નીચના બને છે તો ગુરુ જન્મકુંડળીમાં જો તમારો શુભ હોય તો તમને ખૂબ જ શુભ પરિણામો આપે છે એમાં ખાસ કરીને ત્રિકોણ સ્થાનની અંદર એક જેને કહેવાય લગ્નમાં કરતાય ત્રિકોણ સ્થાનમાં એટલે કે પાંચમા અને નવમા સ્થાનમાં ગુરુ વધારે શુભ ફળ આપે છે પરંતુ ગુરુ જો કેન્દ્ર સ્થાનમાં સ્વગ્રહી હોય તો હંસ મહાપુરુષ નામનો રાજયોગ બનાવે છે અને વ્યક્તિને ખૂબ ઊંચાઈઓ સર કરાવે છે

નથી ખાસ કરીને જેને કહી શકાય કે છ આઠ બારમા સ્થાનની અંદર ગુરુ બિરાજમાન હોય તો એ શુભ ફળ નથી આપતા જનરલી એટલે તમારી કુંડળીમાં ગુરુ ક્યાં છે એનું મહત્વ છે ગુરુ જો તમારો શુભ હોય તો મેં કહ્યું એ પ્રમાણે હંસ મહાપુરુષ નામનો રાજયોગ બનાવે છે અને વ્યક્તિને ખૂબ ટોપ ઉપર બેસાડે છે ગુરુ એ નાણાંનો મુખ્ય અધિપતિ કોષાધ્યક્ષ હોવાથી વ્યક્તિ મજબૂત રીતે આગળ વધે છે ઇકોનોમિકલી પણ સાથે સાથે ગુરુ જો અશુભ હોય તો વ્યક્તિ ખૂબ આયોજન કરી શકતો નથી એનું સિસ્ટમ ઇકોનોમિક કોષાધ્યક્ષ પણ જે કહેવાય કે સેવિંગ ઇત્યાદિ ખોટા માર્ગે ખર્ચ થતાં વાર નથી લાગતી અને ગુરુના કારણે સાચી દિશા જડતી નથી તો એવા વ્યક્તિઓએ ગુરુનું રત્ન ધારણ કરી શકાય તમારી કુંડળી અનુસાર અને ગુરુનું મંત્ર કરી શકાય ગુરુની જે કહેવાય કે યંત્ર પણ પૂજા કરી શકાય ગુરુનું કેવું બળ છે કુંડળીના આધારે જોવું પડે અને પીળા વસ્ત્રો ધારણ કરી શકાય ગુરુ એટલે માતા પિતા ગુરુ એટલે સંતાન ગુરુ એટલે મોટા ભાઈ સ્ત્રી માટે ગુરુ એટલે પતિ આ બધા સાથે સંબંધ રાખવાથી ગુરુ તમારો શુભ પરિણામ આપે છે અને ગુરુનો ટૂંકો મંત્ર છે એમ ક્લીમ બ્રહસ્પત નમઃ અથવા તો ઓમ બ્રહ્મ બ્રહસ્પત નમઃ આ મંત્રનો ગુરુ જો ખરાબ હોય ને આ મંત્રનો જપ કરવામાં આવે તો ત્રણ માળા ગુરુવારે ખાસ કરીને તો એ શુભ પરિણામો આપે છે તો ગુરુ વિશે આજે આટલું વાત કરીએ હવે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ કર્મ ક્ષેત્ર મજબૂત બને નોકરી ધંધામાં પ્રગતિના યોગો બને ક્યાંક ક્યાંક ને ઉચ્ચ માર્ગ ઉપર અને ધંધાની પ્રગતિ તમે કરી શકો એવો દિવસ આજે વધારે ગણી શકાય ખાસ કરીને વાત કરીએ તો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે ભાગ્ય સાથ આપે જેને કહેવાય પ્રગતિની તકો મળે નવીન તકો મળે કોઈ પ્રવાસનું આયોજન થઈ શકે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ રીમ નમઃ શિવાય આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જેને કહેવાય ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય જૂના પ્રશ્નો ઉકલતા લાગે ક્યાંકને ક્યાંક જૂની ઉઘરાણી મળી જાય અને જૂની સંપત્તિમાં કોઈ પ્રશ્નો હોય તો એમાં પ્રગતિ જાણે તો આજે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠ ઠ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે નવીન તકો મળે આવકનું પ્રમાણ વધે અને ખાસ કરીને વૈવાહિક વાતચીત હોય તો આગળ વધે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાર દ્વિધાવરી સ્થિતિ કાર્યોમાં અવરોધો પેદા થતા હોય એમ લાગ્યા કરે છતાંય ધ્યાન આપવાથી કાર્યોમાં સફળતા મળી શકે તો આજે તમારે શું કરું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ગંગ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મીન રાશિના જાતકો માટે આજના દિવસે સંતાનના પ્રશ્નોમાં પ્રગતિ જણાય શેર સત્તામાં કોઈ આકસ્મિક લાભ મળે અને પ્રેમીજનથી કોઈ મિલન મુલાકાત થાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય મુહૂર્ત વિજય બપોરના બાર ને ઓગણત્રીસ થી બપોરના બારને ને છપ્પન સુધી વિજય મુહૂર્ત રહે વિજય મુહૂર્ત શુભ કાર્ય કરવા શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષાચાર્ય લાઈવ ટ્વેન્ટી ફોરમાંથી માંથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો